કલ્પનાનું મંથન 18 હિન્દુ કેલેન્ડર 12 મહિનાના ઉત્સવના માળાના મણકાથી ગૂંથાયેલ હોય છે. મહિલા દિન ઉજવાયો ત્યાં મહાશિવરાત્રી આવી. શિવરાત્રી આવતા પહેલા આધુનિક લોજિક માઇન્ડ મીડિયા પર કામ કરતું થઈ ગયું. શિવલિંગ પર થતો દૂધનો અભિષેક અને પરિણામે દૂધના થતા બગાડ પર અનેક મેસેજીસ અને પ્રવચન થવા લાગ્યા. ધર્મ અને લોજિક માઇન્ડ વચ્ચે સદીઓથી દ્વંદ્વ યુદ્ધ ચાલે છે. જે ધર્મ વિજ્ઞાનને અનુસરે છે તે યુવા વર્ગ સ્વીકારે છે, બાકી બે પેઢી આર્ગ્યુમેન્ટ કરે તે સ્વાભાવિક છે. ચલન માત્રીનો શેર છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. એક ટીનેજર યુવતીએ વ્યાસપીઠ પર બિરાજેલ મહારાજને સત્સંગ સભામાં પ્રશ્ન કર્યો. જ્યારે સમાજમાં અસંખ્ય ગરીબ બાળકો દૂધ માટે ટળવળતા હોય ત્યારે શિવલિંગ પર અવિરત થતો અભિષેક યોગ્ય કહેવાય? મારી દ્રષ્ટિએ શુકન પૂરતું થોડું દૂધ ચડાવવું જોઈએ. ફળતા જવાબમાં મહારાજ કહે, તું ઘડી થઈશ અને કોઈ કારણસર માંદગીને કારણે સારવારમાં લાખો રૂપિયા ખર્ચવાની જરૂર પડે ત્યારે તારા સંતાનો કહેશે, આ ઉંમરે માં પાછળ આટલા રૂપિયાનો બગાડ કરવો, તેના કરતા ગરીબોને દાન કરવું સારું, તો તને ગમશે? વળી ધનવાન માતા પિતા પાછળ સંતાનો ખર્ચ કરે ત્યારે એવું ના વિચારે કે મા બાપ પાસે ઘણું છે. બીજું, બહાર દાન ધર્મ કરતા પહેલા ઘરના મા બાપની જરૂરિયાત પહેલા પૂરી પાડવી જોઈએ. એ રીતે શિવજી પિતા છે. ધાર્મિક લાગણી અનુસાર કોઈ 100 કિલો દૂધ કેમ ના ચડાવે, હા સાથે ગરીબોમાં પણ વહેંચે. શિવજીને દૂધની જરૂર નથી, પરંતુ તેણે આપેલું તેને અર્પણ થાય છે ત્યારે આપણું કમાયેલું પવિત્ર થઈ જાય છે. કેટલું સુંદર સમાધાન! જેનો જન્મ છે તેનું મૃત્યુ છે, તેમની તિથિ તારીખ ઉજવાય છે, પછી તે રામ હોય કે કૃષ્ણ, પરંતુ શિવજી અજન્મા અને અવિનાશી છે. તેમની મહાશિવરાત્રી ઉજવાય છે, જે મહાવત તેરસે આવે છે. તે દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને પ્રથમ જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું. શિવ એટલે કલ્યાણકારી, મંગલકારી, સનાતન તત્વ, તેમનું પ્રતીક શિવલિંગ છે. આ આકાશી દેવની પ્રાણ પ્રતિષ્ઠા શિવાલયમાં ગર્ભદ્વારથી નહીં પરંતુ શિખરથી કરવામાં આવે છે. પારા, સ્ફટિક, નર્મદેશ્વર, જ્યોતિર્લિંગ તેમજ અનેક પ્રકારના શિવલિંગ જોવા મળે છે. કેટલાક સ્વયંભૂ હોય છે, પરંતુ સાચું શિવલિંગ એ માનવદેહ છે. કદાચ એટલે જ સ્નાન કરતી વખતે બોલાતો શ્લોક અને શિવલિંગને અભિષેક કરતા બોલાતો શ્લોક એક જ હોય છે. શિવરાત્રી એટલે જાગરણની રાત, 8 પ્રહરની 24 કલાકની સાધના. આ દિવસ પૃથ્વી પરના તમામ શિવલિંગમાં રુદ્રનો અંશ હોય છે. તમામ ગ્રહોના અધિષ્ઠાતા મહાદેવ શિવ છે. શિવ મહાપુરાણની 7 સંહિતામાં શિવજીની તમામ કથા વાંચવા મળે છે. એક કથા મુજબ શિવજી આ રાત્રે 1 પ્રહર એટલે કે 3 કલાક માટે ધ્યાનાવસ્થામાં ચાલ્યા જાય છે. શિવ તત્વ શાંત થઈ જાય છે. આ સમય દરમિયાન શિવ તત્વ કોઈ તમોગુણ એટલે કે વિશ્વમાંથી આવતા કોઈ નકારાત્મક ફળ, સમુદ્ર મંથન દરમિયાન નીકળતું વિષને
સ્વીકારતા નથી ત્યારે તે સમયે આસપાસ નકારાત્મક શક્તિઓનું પ્રમાણ વધી જાય છે. તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરો, રુદ્રાક્ષ વગેરે શિવને અર્પણ કરવામાં આવે છે. પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે અને શિવના કલ્યાણકારી ભાવને ભક્ત આત્મસાત કરે છે. બિલીવૃક્ષ, પારથી, હરણની વાર્તા તેનો મહિમા બતાવે છે. અત્યારની ભાગદોડમાં વ્યસ્ત માનવ ઈશ્વર સાથે સંધાન કરી શકતો નથી ત્યારે આકાશવાણી થાય છે કે હું તો તારી અંદર બેઠો છું, શા માટે મને શોધવા વને વને ભટકે છે. સત્વ, રજસ અને તમસ ગુણોનું બેલેન્સ કરતું મેડિટેશન જીવને શિવની અનુભૂતિ કરાવે છે. જીવ તેના અવગુણથી મુક્ત થઈને શિવ પ્રાપ્તિને યોગ્ય બની શકે છે. માત્ર આંખ બંધ કરીને બેસવાથી જીવ શિવને મેળવી શકતો નથી. બહારની દુનિયામાંથી ભીતર ઉતરવાની વાત છે. મારા ગુરુજીનું એક સુંદર ભજન મનમાં રમ્યા કરે છે. ગલે ભુજંગ ભસ્મ અંગ શંકર અવિનાશી, મસ્તક પર ભાલ ચંદ્ર સંગ ગિરિજા રાની. આ બે લીટી કેટલું બધું શીખવી જાય છે. જીવમાંથી શિવ થવા શિવત્વ ધારણ કરવું જરૂરી બની જાય છે. ગલે ભુજંગ, જ્યાંથી તમારો શ્વાસ પ્રાણ, અન્ન પ્રાણ અને જળ પ્રાણ પસાર થાય છે, ત્યાં ગળામાં વિષધર નાગ લપેટાયેલો છે. સંસારનું તમામ પ્રકારનું ઝેર પચાવવાની શક્તિ જરૂરી છે. ભસ્મ અંગ, જે કોઈના પણ ખપનું નથી અને કોઈને આકર્ષે તેવું નથી, જેની કોઈ કિંમત નથી, જે વૈરાગ્યની નિશાની છે, એ ભસ્મ જ્યારે તમે શરીરે લગાવો, એટલે કે શિવત્વ પ્રાપ્ત કરવા માટે જરૂરી નથી કે મોંઘા આકર્ષિત વસ્ત્રો નહીં પહેરવા, પરંતુ રાગ વગર અને કોઈ પણ અસર તમારા મન પર ન થાય તેવી રીતે મન હંમેશા વિરક્ત રહેવું જોઈએ. શંકર અનુરાગી, રાગ અને દ્વેષથી જે પર છે, કોઈના પણ તરફ આસક્તિ કે દુશ્મની નથી, માત્ર સમત્વ છે, સ્થિત પ્રજ્ઞ છે. સંસારી ફરજો પ્રસંગોમાં ડૂબેલા છે, છતાં મન પર તેની કોઈ અસર નથી. મસ્તક પર ભાલચંદ્ર, સંસારના ત્રિવિધ તાપની વચ્ચે કર્મની ચિતામાં બળતું શરીર મન છતાં ચંદ્રમાની સ્થિરતા અને શીતળતા ધારણ કરે તેવું મસ્તક અને મન ધરાવનાર જીવ. સંગ ગિરિજા રાની, શિવ એકલા નથી, ગિરિજા રાની માં શક્તિ સાથે છે. શક્તિ વગર શિવ અધૂરા છે. સંસાર ત્યજવાની વાત નથી, જળ કમળવત રહેવાની વાત છે. સંસારી છતાં સંસારથી પર, મન શિવ સાથે જોડાયેલું છે, એ દોર ક્યારે તૂટવી ન જોઈએ. શિવને કહીએ મારો હાથ પકડો, કારણ કે એ ભોળાનાથ છે. આપણે કહીએ તો એ જરૂર હાથ પકડી રાખશે, પરંતુ જો આપણે એનો હાથ પકડીશું તો સંભવ હૈ ઝંઝટો મેં તુછ કો ભૂલ જાઉં, પર નાથ કદી તું ભી મુઝકો ના ભુલા દેના. ભગવાન મેરી નૈયા
उस पार लगा देना। अब तक तो निभाया है, आगे भी निभा लेना। अपना हाथनी पकड़ ढीली पड़े तो शिव साथेनु अनुसंधान छूटू पड़ी जाए अने भंगोड़े जेता वार ना लागे। माटे चालो जीवनो शिव साथे योग करिए। जेने साधना थी नशो मळे छे તે તારક હોય છે, જ્યારે ભાંગનો નશો મારક હોય છે। પરંતુ જીવાત્મા ભાંગનો નશો કરે છે જે પ્રતિકાત્મક છે। દુષ્ટ અને દુરાચારના મારક, સત્ય સંયમ અને સાત્વિકતાના તારક, દૈત્યોના સંહારક, ડમરુ ત્રિશુલના ધારક, ત્રિનેત્રધારી એવા સ્મશાનવાસી કૈલાસવાસી શિવજીની શિવરાત્રિએ ભારતભરના શિવાલયમાં ગુંજી ઉઠે છે હર હર મહાદેવનો નાદ। ઓમ નમઃ શિવાય।